ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે છે બરાબર ચેપ્ટર છે 3 ની આપણે વાત કરતા હતા. કઈ ચેપ્ટર છે? તો કે પાણી જ પાણી, બરાબર. એની અંદર છે આપણે આગળના બે લેક્ચર ની અંદર છે બરાબર પાણીનું મહત્વ છે, પછી પાણી છે કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે આગળ જોયું કે કઈ પ્રવૃત્તિઓ માટે પાણી જરૂરી છે અને કઈ પ્રવૃત્તિઓમાં છે પાણી વગર આપણે કરી શકીએ છીએ, એટલે કે કઈ પ્રવૃત્તિ છે જેમાં છે આપણે પાણી વગર કોઈ પણ વસ્તુ કરી શકીએ નહીં, બરાબર. એવી અલગ અલગ આપણે પ્રવૃત્તિઓની ચર્ચા કરી. પછી શું છે? તો કે આપણે પાણી છે, ગરમ પાણી છે જમીનમાંથી આવતું જોયું છે, બરાબર. જો જોયું હોય તો કઈ જગ્યાએ? તો તેની અંદર છે આપણે ગુજરાતની અંદર આપણે વાત કરી હતી કે તુલસીશ્યામ, ત્યાં પાણીના ઝરા છે બરાબર, કે જે છે જેની અંદરથી પાણી આવે છે, અને પાણી છે કેવું છે? તો કે ગરમ છે. એવી જ રીતે હવે આપણે જોઈએ તો પેજ નંબર 23 ઉપર આપણે પહોંચ્યા હતા. પેજ નંબર 23 ઉપર એમાં શું છે? રંગ પૂરો, તમારે છે જાતે રંગ પૂરવાના છે. શું છે? તો કે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવામાં કરવા વપરાતા વાસણમાં રંગ પૂરવાનો છે. એટલે કે અહીંયા જુઓ, અલગ અલગ તમને છે પાણીના શું આપેલા છે? તો કે વાસણો આપેલા છે. એમાં પહેલું છે શું છે? ડોલ છે બરાબર. બીજું છે ચમડુ છે. પછી ત્રીજું જે ચિત્ર છે કેન છે. ચોથું ચિત્ર છે શું છે? તો કે કળશો છે. એવી જ રીતે પાંચમું ચિત્ર છે શેનું છે? માટલું છે. છઠ્ઠું ચિત્ર છે શેનું છે? જગ. અને સાતમું ચિત્ર છે જે બેડું હોય ને, એનો જે નીચેનો બેડાની અંદર છે બે વાસણ બરાબર, એમાં નીચેનો વાસણ હોય એને શું ઉપર હોય એને ગાગર કહેવાય, અને નીચેનું હોય એને કહેવાય હાંડું બરાબર. તો આ શું છે? હાંડું બરાબર, કે જેની અંદર પાણી ભરવામાં આવે છે. હવે એની અંદર અલગ અલગ તમને છે 7 ચિત્રો આપેલા છે. કેટલા ચિત્ર? 7. એમાંથી તમારા ઘરની અંદર જે વાસણની અંદર પાણી ભરવામાં આવે છે તેમાં તમારે રંગ પૂરવાનો છે બરાબર. તમારા ઘરમાં જે વાસણમાં પાણી ભરવામાં આવે છે તેમાં રંગ પૂરવાનો છે. ચલો પહેલા છે કોઈ પણ એક વાસણ પસંદ કરવાનું અને તેમાં અત્યારે તમારે છે રંગ પૂરવાનો છે, અને જો તમારે અધૂરું રહી જાય તો તમે પછી છે જાતે તમારે રંગ પૂરી નાખજો બરાબર. હવે ધારો કે આપણે છે વાસણ કળશ, આપણે અહીંયા આપેલા વાસણમાંથી છે ડોલમાં આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ ઘરમાં, તો આપણે કયા શેમાં રંગ પૂરશું? ડોલમાં રંગ પૂરશું બરાબર. અને પેન્સિલ અને ઇરેઝર છે સાથે રાખવાના છે, કારણ કે નીચે જે પ્રશ્ન છે આપણે લખવાના પણ થશે બરાબર. એટલે છે પહેલા વ્યવસ્થિત રીતે અહીંયા જે ચિત્ર આપેલા છે તેમાંથી તમે જે ચિત્રમાં ટૂંકમાં તમારા ઘરની અંદર જે વાસણ છે તેમાં પાણી ભરવામાં આવે છે તે અહીંયાથી તમારે શોધવાનું છે, અને તેમાં રંગ પૂરવાનો છે. શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. ચલો બધા છે પહેલાં તો વ્યવસ્થિત રીતે છે શું કરશે? તો કે વાસણ છે શોધશે અને તેમાં રંગ પૂરશે. ચલો બધા ફટાફટ છે તૈયાર થઈ જવું જોઈએ રંગ માટે. બધા છે કયા રંગનો ઉપયોગ કરશે? ક્રેયોન કલર, આપણે જે ડ્રોઈંગની બુક માટે પૂરીએ છીએ ને ડ્રોઈંગની બુકમાં તે કલર છે અત્યારે પૂરવાનો છે. ચલો બધા છે પોતાની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 23 ઉપર રંગ પૂરશે. એટલે કે એવા વાસણો, એવા પાત્ર એટલે કે વાસણો
કે જેની અંદર છે આપણે ઘરની અંદર પાણી ભરવામાં ઉપયોગી હોય તેના નામ પર લખવાના છે. ચિત્રોને જુઓ, શું કરવાનું છે? ચિત્રને જોવાનું છે. જો આપણે તેમાં રંગ ભરીએ તો બરાબર, આપણે ચિત્ર દોરેલા છે અને એમાં જોવાનું કે જો એની અંદર રંગ ભરીએ તો શું થાય, તો કે તે ચિત્ર છે સરસ લાગે, લાગે કે નહીં? હવે સૌથી ઓછું પાણી સંગ્રહ શા માટે છે, એટલે કે તમને ઉપર જે ચિત્ર આપેલા છે એની ઉપરથી તમારે જોવાનું છે બરાબર. એમાં ચલો ફરીથી આપણે છે પહેલા તો ચિત્રના નામ જોઈ લઈએ. પહેલું છે તે ડોર, બીજું ચંગુ, ત્રીજું કે, ચોથું કળશો, પાંચમું માટલું, છઠ્ઠું જગ અને સાતમું હાંડો. શું કહેવાય? હાંડો. હવે શું છે પ્રશ્ન? તો કે સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે, એટલે અહીંયા તમને ચિત્ર આપેલા છે તેની ઉપરથી જવાબ દેવાનો છે બરાબર. કે સૌથી ઓછું પાણી સંગ્રહ શેમાં થાય છે? ચલો પેજ નંબર ત્રેવીસ, કેટલા પેજ છે? ત્રેવીસ. એમાં જવાબ કેટલામાં પ્રશ્નનો જવાબ પહેલા લખું છું? પહેલા પ્રશ્નનો શું પ્રશ્ન છે? તો કે સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે, એટલે કે સૌથી ઓછું એટલે જે વાસણ સૌથી નાનું હશે તેમાં પાણી સંગ્રહ ઓછો થશે, એટલે જવાબ આવશે આ ચિત્ર. તો એને શું કહેવાય? કળશો. શું કહેવાય? કળશો બરાબર. કળશાની અંદર છે સૌથી ઓછું પાણી સંગ્રહ થાય છે. હવે બીજાનો બીજો શું છે? તો કે સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? ચલો સૌથી વધારે પાણીનો સંગ્રહ શામાં થાય છે અહીંયા તમને આપેલા છે તેમાંથી જોવાનું છે. તો સૌથી મોટું આમાંથી કયું તમને લાગે છે? શું આવશે? ડોલ. શું આવશે? ડોલ બરાબર. બીજા પ્રશ્નમાં આવશે, પ્રશ્નના જવાબમાં આવશે ડોલ. હવે ત્રીજું જોવાનું છે, ક્યાં ક્યાં પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તમને અહીંયા તમને આપેલા છે એમાંથી સરખું પાણી ક્યાં ક્યાં પાત્રમાં તમે ભરી શકો? તો કે માટલું અને કે. શું આવશે? માટલું અને કે. માટલું અને કે બંનેની અંદર છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ બરોબર, કે બે છે સરખા છે, કે માટલું અને કે ની અંદર છે આપણે સરખું પાણી ભરી શકીએ છીએ. ચલો આ ત્રણેય પ્રશ્ન છે બધા વ્યવસ્થિત રીતે લખી લેશે. ચલો લખાઈ ગયા છે બધાને પ્રશ્ન, સરસ. હવે ચક્કુ વ્યાકુળ છે. વ્યાકુળ એટલે તો કે મનની અંદર છે કે કઈ વિચાર છે બરાબર. કેવા વિચાર છે? તો કે કંઈક છે ને તકલીફ હોય અથવા તો એને જરૂર હોય તેવું છે બરાબર. આપણે જોઈ આવશું. તો કે ચક્કુ વ્યાકુળ છે પેજ નંબર 24 ઉપર. રુજન અને ચક્કુને ખૂબ
રુચણ અને ચકુ બંને છે બેન ભાઈ હશે અથવા તો મિત્ર હશે તે બંનેને છે ખૂબ જ તરસ લાગી છે તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો કેરીનો બાફલો એટલે કે કેરીનો જે રસ હોય બરાબર તે છે એ ટીનના પ્યાલામાં આપે છે સોરી સ્ટીલના પ્યાલામાં આપે છે પ્યાલો એટલે કે આપણે જે ગ્લાસ હોય ને તેવો કપ પરંતુ ચપ્પુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો તેને છે બાફલો શેમાં પીવો હતો કાચના પ્યાલામાં તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો પરંતુ ચપ્પુ ખુશ ન હતી તેણે ફરિયાદ કરી કાકા તમે મને ઓછો બાફલો આપ્યો જુઓ એક અંદર શું છે તો કે છે તમને એક છે સ્ટીલનો ગ્લાસ છે શેનો ગ્લાસ છે સ્ટીલનો બરાબર એ કેવો છે મોટો છે જ્યારે એક ગ્લાસ છે તે હવે ચકુના છે બરાબર શું કરે છે તે કે તેના કાકા છે એને
છે અને તેમની અંદરથી છે તમને જ્યાં પાણી મળે તેવા તમારે સાત નામ શોધવાના છે. કેટલા નામ શોધવાના છે? સાત. ચલો હવે આને અહીંયા તમને છે 1 2 3 4 5 6 અને 7 બરોબર. તમારે છે સાત નામ શોધવાના છે કે જ્યાંથી આપણને પાણી મળી આવે છે. શું કરવાનું છે? પાણી મળી આવે તેવા સાત નામ શોધવાના છે. પહેલા અહીંયા રાઉન્ડ પણ કરવાના અને પછી એ જ નામ તમારે અહીંયા જે લીટી આપેલી છે તેમાં લખવાના છે, બરોબર. ચલો પહેલા આપણે છે પાણી મળે છે તે જોવાનું છે, બરોબર. કે કઈ કઈ જગ્યાએથી આપણે પાણી મળે તો પહેલા વિચારવાનું કે ઝરણો હોય, નદી હોય, તળાવ હોય, દરિયો હોય, બરોબર. તો ક્યાંથી પાણી મળે? તો ચલો પહેલા આપણે જ ગતિએ જોયા. ઝ ઝરણું થઈ ગયું. એક ઝરણું છે તમારે અહીંયા લખવાનું. પછી છે તળાવ. પછી છે નદી. કૂવો. જળ ધોધ, બરાબર. જળ ધોધ ઉપર તો તમને રાઉન્ડ કરેલું જ છે. અને ટ્યુબવેલ શું છે? ટ્યુબવેલ. ચલો એટલા નામ છે, બરોબર. આપણે સાત આપેલા છે એમાં પહેલા આપણે છે સૌથી પહેલા કયું લખશું? જળધોધ. ચલો પછી એક બનશે, બરોબર. જે છે દરિયો. દરિયામાંથી પણ આપણે પાણી મળીએ. ચલો આ સાતે સાત નામ છે વ્યવસ્થિત રીતે બધા છે પોતાની બુકમાં રાઉન્ડ પણ કરવાના છે અને બાજુમાં તમને ખાના આપેલા છે ત્યાં લખવાના પણ છે, બરોબર. બધા છે વ્યવસ્થિત રીતે લખી નાખશે. ચલો લખાઈ ગયું છે બેટા બધાને.
નંબર 25 ઉપર જવાનું છે. પેજ નંબર
શેની રમત છે? રમની. કઈ રીતે રમવાની છે? તો કે એક કાગળ લો, કાગળને વચ્ચેથી વાળવાનો. હવે તેને ખોલો, તેના ઉપર જુદા જુદા રંગના ટીપા મૂકો, કાગળને ફરીથી વાળો અને દબાવો. કાગળ ખોલો, તમે શું બનાવ્યું? જો એની માટે શું કરવાનું છે? તો કે એક આપણે કોરો કાગળ લેવાનો છે. કેવો કાગળ લેવાનો છે? કોરો કાગળ. જુઓ, આ કાગળ છે, બરાબર? તેવો એટલે આકેલો હોય તો હાલે, બરાબર, પણ આગળ પાછળ કઈ લખેલું હોવું જોઈએ નહીં. તેવો એક કાગળ લેવાનો છે. પછી કાગળને આપણે શું કરવાનું છે? તો કે બેવડો વાળવાનો. કઈ રીતે બેવડો વાળશું? સામસામેના ખૂણા છે, અટકી જવા જોઈએ. અને પછી આ રીતે છે, અહીંયાથી એક ઘડી પાડી નાખવાનું. પડી ગઈ ઘડી. હવે શું કરશું? તો કે કાગળને આપણે ખોલવાનો છે. ખોલ્યો. હવે શું કરશું? તો કે કાગળ ઉપર છે આપણે રંગ કરવાનો છે. એક જ બાજુ રંગ કરવાનો. ધારો કે આ બે ભાગ થઈ ગયા છે કાગળના, બરોબર. હવે એક બાજુ આપણે રંગ કરવાનો છે. ધારો કે જુઓ, અહીંયા આપણે છે, બરોબર, બધા કલર તો છે નહીં, પરંતુ આપણે છે અહીંયા જે આ માર્કર પેન છે ને, તેનેથી આપણે કરી. પાણી છે એનો
સંગ્રહની વાત આવી તો એમાં આપણે એમ પણ લખી શકીએ કે પાણી છે બધાને જરૂરી છે, કોઈ પણ સજીવ છે તે પાણી વગર જીવી શકે નહીં, આપણે આગળ ચર્ચા કરી ને. હવે કારણ આપણું એમાં શું છે તો કે આપણે માટલામાંથી પાણીને ડોયા વડે લેવું જોઈએ. તો તેનું કારણ શું છે તો કે માટલામાંથી પ્યાલો ઓળીને પાણી લેવાથી આપણા હાથ પર તેમજ નખમાં રહેલો મેલ પાણીમાં ભળે છે. વળી પ્યાલો ગંદો હોય કે એકઠો હોય તો માટલાનું પાણી ગંદું બને છે અને આ અસ્વચ્છ પાણીથી રોગ થાય છે અથવા બીમાર પડાય છે. તેથી આપણે શું કરવું જોઈએ તો કે પ્યાલા વડે જ પાણી લેવું જોઈએ. પછી ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી, કારણ કે ગામડાના લોકો શું કરે છે તો કે તે નદી અથવા તળાવનું પાણી હોય તેમાં કપડાં ધોવે, વાસણ સાફ કરે, ઢોરને નવડાવે, જેના કારણે શું થાય છે તો કે પાણી છે ગંદુ થઈ જાય છે. પછી નદી લોકમાતા કહેવાય, કારણ તો કે શરૂઆતમાં છે માનવ વસ્તી નદી કિનારે હતી, એટલે કે આપણે બધા શરૂઆતમાં ક્યાં રહેતા હતા તો કે નદીના કિનારે, બરોબર. અને પીવા, નાહવા, રસોઈ બનાવવા પાણીની જરૂર પડે છે, તેથી તે આપણી માતા તરીકેની જે ભૂમિકા હોય તે ભજવે છે, બરોબર. આમ છે નદી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે.